टोपोलॉजी એની પહેલા આપણે શરૂઆતથી સ્ટાર્ટિંગ કરેલું ત્યારે જોયેલું કે ઇન્ટરનેટ શું છે, બેઝિક ઓફ ઇન્ટરનેટ ઓર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. એના પછી જોયું આપણે ટાઈપ્સ ઓફ નેટવર્ક, નેટવર્ક કયા કયા ટાઈપના છે, કેટલું આવશે, મેન, લેન, વેન અને પર્સનલ નેટવર્ક. હવે લેન, લેન એટલે લોકલ એરિયા નેટવર્ક ને, એ અલગ અલગ ટાઈપના આપણે નેટવર્ક જોયા. હવે છે નેટવર્ક ટોપોલોજી, મીન્સ કે નેટવર્ક કનેક્શન કેવું હોય તે. તો એના માટે આપણે જોઈશું આજનો લેક્ચર. એકદમ નાનો એવો ટોપિક છે, નેટવર્ક ટોપોલોજી, અને ઇન્ટરેસ્ટેડ ટોપિક છે. સૌથી પહેલા આપણે વોટ ઇઝ ધ નેટવર્ક ટોપોલોજી. પહેલી વસ્તુ તો નેટવર્ક એટલે શું, નેટવર્ક એટલે એવી વસ્તુ કે બે થી ત્રણ અથવા તો વધારે કમ્પ્યુટર અથવા કોઈ પણ બીજા ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટ થઈને એકની માહિતી બીજા એક નેટવર્ક એટલે એવી વસ્તુ કે બે થી ત્રણ યુનિટ અથવા તેથી વધારે યુનિટ વચ્ચે ઇન્ફોર્મેશન અથવા રિસોર્સિસનું કનેક્ટિવિટી, એને કહેવાય આપણે નેટવર્ક. નેટવર્ક ટોપોલોજી શું છે, કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ અ કલેક્શન ઓફ ઓર મોર કોમ્પ્યુટર વિચ આર કનેક્ટેડ ટુગેધર એન્ડ શેર ધ ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ. હવે છે ટાઈપ્સ ઓફ ધી નેટવર્ક ટોપોલોજી. નેટવર્ક ટોપોલોજીના બે પાર્ટ્સ પડે છે, બેઝ ઓન જીઓગ્રાફિકલ એરિયા, જે નેટવર્ક કેવું છે, નાનું છે, મોટું છે એરિયા પ્રમાણે, અને બીજું છે આર્કિટેક્ચર પ્રમાણે કે એની રચના કેવી છે, એનો લૂપ કેવો છે. સૌથી પહેલું છે બેઝ ઓન જીઓગ્રાફિકલ એરિયા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક, અને એક એમાં હતું પર્સનલ એરિયા નેટવર્ક. ટોટલ આપણે બેઝ ઓન જીઓગ્રાફિકલ એરિયા પ્રમાણે કેટલા જોયા, મેન અને પેન. હવે છે આર્કિટેક્ટ પ્રમાણે, તો એમાં કયા કયા આવે છે, બસ ટોપોલોજી, સ્ટાર કો ટોપોલોજી, રિંગ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી, મેશ ટોપોલોજી અને હાઇબ્રિડ ટોપોલોજી. તો આ જે સાત પ્રકારના છે આપણા, બસ, સ્ટાર, રિંગ, ટ્રી, મેશ અને હાઇબ્રિડ, એ કઈ ટાઈપના હોય છે, તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે, કનેક્ટિવિટી કેવી હોય છે, એ આપણે આ લેક્ચરમાં સ્ટડી. સ્ટાર્ટ કરીએ આપણે બસ ટોપોલોજીથી. આ પહેલાં બધાની બેઝિક ફિગર છે, કનેક્શન છે, તમને બેઝિક આઈડિયા આવી જશે કે કોને સ્ટાર કહેવાય, મેશ કોને કહેવાય, રિંગ કોને કહેવાય. હવે સ્ટાર નેટવર્કમાં જુઓ તમે તો શું છે, વચ્ચે એક સર્વર છે અથવા કનેક્શનનું કોઈ પણ યુનિટ છે, અને એની આજુબાજુ બધા એક નોડમાંથી, એક સર્વરમાંથી બહુ બધા પીસી એકસાથે કનેક્ટેડ છે, અને સ્ટાર જેવી ફિગર બનાવે છે, એ છે સ્ટાર ટોપોલોજી. સેમ મેશ, રિંગ, રિંગમાં જો કોઈ પણ પ્રકારનો સર્વર જોવા મળતો નથી, રિંગમાં પણ કોઈ પણ પ્રકારનો સર્વર નથી. બસ ટોપોલોજી, લાઇન ટોપોલોજી અને કઈ રીતના કનેક્શન થાય છે તે આપણે જોઈશું. સ્ટાર્ટ કરીએ બસ ટોપોલોજીથી. તો સૌથી પહેલાં તો ફિગર જોઈને આપણે જોવાની ટ્રાય કરીએ. બસ ટોપોલોજીમાં એ છે કે કોમન બેકબોન લાઇન છે, જે તમે આ બે બ્લેક પટ્ટીની વચ્ચે જે લાઇન દેખાય છે, અને એની સાથે બધા ડિવાઇસ આપણા કનેક્ટ થયા છે સિરીઝમાં. તો બસ ટોપોલોજીની ડેફિનેશન પણ છે, બસ ટોપોલોજી કન્સિસ્ટ ઓફ ધ સિંગલ કેબલ હોલ્ડ એઝ અ બસ ફોર કનેક્ટિંગ ઓલ નોડ ઓન નેટવર્ક વિધાઉટ ઇન્ટરવિયરિંગ કનેક્ટિવિટી ડિવાઇસ. મતલબ કે કોઈ પણ કનેક્ટિવિટીના ડિવાઇસ વગર એક સિંગલ કેબલ હોય છે, અને એમાંથી અલગ અલગ નોડ અથવા તો અલગ અલગ બ્રાન્ચ છૂટી પાડવામાં આવે છે, અને એની સાથે આપણા યુનિટનું કનેક્શન થયું હોય છે, અને એ સિંગલ કેબલ દ્વારા આપણા ઇન્ફોર્મેશન એક પીસીમાંથી બીજા પીસીમાં જતી હોય છે. ધારો કે આ છે આપણી સિંગલ લાઇન, અને એની સાથે આ બધા એના અલગ અલગ નોડ્સ અથવા તો સબ બ્રાન્ચ પડેલી છે, અને એની સાથે આપણે અલગ અલગ પ્રકારના યુનિટ કનેક્શન કરેલા છે, પીસી છે, પ્રિન્ટર છે, સીપીયુ છે ખાલી, અને આ કેબલમાંથી જ ઇન્ફોર્મેશનનું, આ કેબલમાં ઇન્ફોર્મેશનનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય. હવે જ્યાંથી જે પ્રમાણે આપણે જરૂર ત્યાંથી તેને એ બ્રાન્ચમાં નાખીને આપણે સ્ટડી કરી શકીએ છીએ. બીજું શું છે બસ ટોપોલોજીની અંદર, તો બસ નેટવર્ક યુઝ અ કોમન બેકબોન એટલે ટુ કલેક્ટર ઓલ ડિવાઇસ
કે એક સિંગલ લાઇન દ્વારા તેનું ડિવાઇસ થાય છે અને સિંગલ કેબલ છે ને એ કોમ્યુનિકેશન મીડિયમ હોય છે એટલે એના દ્વારા બધી માહિતીનું ટ્રાન્સફર થાય છે. અ ડિવાઇસ વેઇટિંગ ટુ કોમ્યુનિકેટ વિથ અનધર ડિવાઇસ એન્ડ ધ નેટવર્ક સેન્ડ ટુ બ્રોડકાસ્ટ મેસેજ ઓન ધ વાયર. એટલે સિમ્પલ વાયરથી એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એ વાયરને આપણે શું કીધું છે, કનેક્ટિંગ વાયરને કેબલ છે અને એ આપણું કનેક્ટિંગ મીડિયમ છે. આ હતું બસ ટોપોલોજી. હવે બસ ટોપોલોજીના આપણે એડવાન્ટેજીસ જોઈએ. આમાં સૌથી પહેલું શું છે એડવાન્ટેજીસ, કે એક નાનો નેટવર્ક હોય ને, મીન્સ કે આપણે 2-4 પીસી કા એવું કોઈ પણ પીસીને સિરીઝમાં જોડવું હોય તો સ્મોલ નેટવર્ક છે. રિલેટિવલી એક્સપેન્સિવ ટુ ઇમ્પ્લિમેન્ટ, મીન્સ કે એક સિંગલ કેબલ દ્વારા જ આપણે આને ઇન્સ્ટોલમેશન કરી શકીએ છીએ, એટલે ઇનએક્સપેન્સિવ છે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. પછી આને આપણે એક્સપાન્ડ કરવું હોય તો એકદમ ઇઝી છે, કારણ કે કેબલ એક જ કેબલ દ્વારા એનું કનેક્શન થાય છે. એ કેબલને એક્સપાન્ડ કરીને તમે એને નેટવર્કને વધારી શકો છો. અને છે સ્મોલ નેટવર્ક, કે નાના સાઇઝ માટે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે એના છે ડિસએડવાન્ટેજીસ. તો આમાં શું થશે, એક જ કેબલ દ્વારા છે, જો કેબલ કટ થઈ જશે, કેબલ ફેલ, ધેન હોલ નેટવર્ક ઇઝ ફેલ. બીજું છે આનું મેનેજમેન્ટ કોસ્ટ થોડી હાઈ છે અને કેબલની અમુક લિમિટેડ લેન્થ સુધી જ વર્ક કરે છે. આ છે બસ ટોપોલોજીના થ્રુબેક્સ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો બસ ટોપોલોજી શું છે, મેઇન વસ્તુ તો એટલી જ યાદ રાખવાની છે કે બસ કેવી હોય, એક સિંગલ લાઇનમાં ચાલતી હોય તો એક સિંગલ લાઇન જ હોય જે આપણો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ છે અથવા ઇન્ફોર્મેશન મીડિયમ છે. અને એની સાથે સાથે બીજા નોડ અથવા બ્રાન્ચીસમાં આપણે ડિવાઇસ કનેક્ટેડ કરેલા હોય અને સ્મોલ નેટવર્ક માટે છે. અને એનો ઇન્સ્ટોલમેશન કોસ્ટ ઓછો છે, પણ મેનેજમેન્ટ કોસ્ટ કેવો છે, વધારે છે. મેન્ટેનન્સ કોસ્ટ અથવા મેનેજમેન્ટ કોસ્ટ. અને કેબલનું શું છે, લિમિટેડ લેન્થ છે, એટલે આપણે આમાં લિમિટેડ સ્મોલ નેટવર્ક માટે યુઝ કરી શકીએ. આ થઈ ગયું આપણું બસ ટોપોલોજી. ફિગર તમને પૂછાય એમસીક્યુમાં તો ખાસ ધ્યાન રાખવાની છે, એક સિંગલ લાઇન હોય અને એની આજુબાજુ કનેક્ટિંગ ડિવાઇસ હોય. એના પછી આવે છે સ્ટાર કોર્સ, સ્ટાર ટોપોલોજી. તો સ્ટાર ટોપોલોજીની તમે ફિગર જ જોવો તો એમાં કેવું છે કે એક સિંગલ નોડ ઉપરથી એક બહુ બધી શાખાઓ અથવા તો બ્રાન્ચ છૂટી પડે છે એક સર્વરમાંથી, અને એમાંથી અને એની સાથે કનેક્ટિંગ ડિવાઇસ છે. મીન્સ કે ફિગર કેવી બને છે સ્ટાર જેવી. શું છે સ્ટાર નેટવર્કમાં, સ્ટાર નેટવર્ક ઇઝ ડિઝાઇન વિથ ઇચ નોડ કનેક્ટિંગ ડાયરેક્ટલી ટુ ધ સેન્ટ્રલ નેટવર્ક હબ ઓર સર્વર. આમાં શું છે કે આ ટોપોલોજીનું સ્ટાર પ્રકારની ટોપોલોજીમાં શું છે કે એક વચ્ચે સેન્ટ્રલ સર્વર છે અને ત્યાંથી બધા નોડ છૂટા પડે છે અને આ બધા નોડ્સ સાથે કનેક્ટિંગ છે અને એક સ્ટાર જેવી ડિઝાઇન બનાવે છે. એ છે આપણી સ્ટાર ટોપોલોજી. આપણા જે ઘરના નેટવર્ક હોય ને, માની લે કે આપણે નેટવર્કમાં જે મેની હોમ નેટવર્ક હોય ને, ઘર મોટાભાગના ઘરના નેટવર્ક સ્ટાર ટોપોલોજીના હોય છે. અને આમાં સેન્ટ્રલ કલેક્શન છે ને, આ છે આને કહેવાય છે નેટવર્ક હબ. સેન્ટ્રલ કલેક્શનને કહેવાય છે નેટવર્ક હબ. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક સિંગલ મોડેમ નેટવર્ક માંથી તમે કનેક્શન કરી શકો. આપણા ઘરનું એક રાઉટર હોય છે ધારો કે, માની લો, અને એની સાથે આપણે બહુ બધા પીસી કનેક્ટ કરવા હોય તો એક જ મોડેમની અંદરથી તમે બહુ બધા બ્રાન્ચીસ લઈને તમે પીસી કનેક્ટ કરી શકો. એ છે એક પ્રકારનું સ્ટાર નેટવર્ક. પછી બીજું છે આને મેનેજ કરવાનું પણ કેવું થાય છે કે બીજું પડે છે, સેન્ટ્રલ હબ છે તો પ્રોબ્લેમ આવવાની હોય તો તે સેન્ટ્રલ એકમાં જવાની હોય તો આપણે એનું મેનેજમેન્ટ પણ ઇઝીલી કરી શકીએ છીએ. બસ નેટવર્કમાં કેવું હોય છે, એક કેબલ હોય છે, હવે કેબલ ગમે ત્યાંથી કટ થઈ ગયો હોય તો ત્યાંથી આપણે ઇન્ફોર્મેશન અટકી જાય છે. અને મોસ્ટ પોપ્યુલર અને અત્યારે સૌથી વધુ ચાલતું હોય તો એ છે સ્ટાર નેટવર્ક. તો એની સાથે આપણે ડિસએડવાન્ટેજ જોઈ લઈએ સ્ટાર નેટવર્ક.
કે જો બહુ ફેલર થઈ ગયું આપણું વચ્ચેનું નેટવર્ક, એ એકમાં ક્યાંક ખરાબી આવી તો આપણું ઓલ ઓવર નેટવર્ક ડિસ્ટર્બ થઈ જશે, બધું નેટવર્ક આપણું ચાલતું બંધ થઈ જશે. પછી આનું ઇન્સ્ટોલમેશન કોસ્ટ થોડો હાઈ હશે, કારણ કે એક આપણે મોડેમ લેવાનું રહેશે અને એની સાથે બાકી બધા કેબલથી જોઈન્ટ કરવામાં આવશે. અને બીજી વસ્તુ કે બસ ટેપોલોજી કરતાં આપણે આમાં કેબલ વધારે જોઈએ છે, કારણ કે બસ ટોપોલોજીમાં શું હતું, સિંગલ લાઇન હતી અને એની સાથે કનેક્ટ કરી શકતા હતા. આમાં કેવું છે, વચ્ચે હબ પ્રોવાઈડ કરવાનું છે અને ત્યાંથી આપણે બહુ બધા કેબલ ખેંચવા પડશે, જેટલા ડિવાઇસ તેટલા કેબલ, એટલે થોડીક કેબલ વધુ આવશે તો કેબલનો ખર્ચ થોડોક વધારે થશે. આ છે આપણું સ્ટાર ટોપોલોજી. આ બધા ટોપોલોજીમાં તમારે એની ડેફિનેશન અને એક ફિગર એટલું જ યાદ રાખવાનું છે, કારણ કે તમને જો એમસીક્યુમાં પૂછાશે ને તો ફિગર દોરેલી હશે તો નીચે કહે છે કે આ કયા પ્રકારની ટોપોલોજીની ફિગર છે, અથવા તો એમ પૂછવું કે નીચેનામાંથી કઈ સ્ટાર્ટ ટોપોલોજીની ફિગર છે. તો તમારે બેઠી આ ફિગર આવે એવું જરૂરી નથી, ફિગરમાં ખાલી એટલું યાદ રાખવાનું કે એક સેન્ટ્રલ હબ હોય અને એક સ્ટાર્ટ જેવી રચના હોય, ત્યાંથી બધા કેબલ્સ નીકળતા હોય અને કનેક્ટ થયેલું હોય છે, એ છે સ્ટાર ટોપોલોજીની ફિગર. હવે આવે છે રિંગ ટોપોલોજી. રિંગ નેટવર્કમાં શું છે, જો સર્વર તો છે પણ આને રિંગ થ્રુ આપણે પ્રોવાઈડ કરેલું છે, મીન્સ કે જે બસ ટોપોલોજી હતું એમાં શું હતું કે લાઇનવાળી હતી, અને પેલો લાઇનમાં અને એની સાથે બીજા પ્રકારના આપણે ડિવાઇસ કનેક્ટ કર્યા હતા. સેમ વસ્તુ રિંગ ટોપોલોજીમાં છે. રિંગ ટોપોલોજીમાં શું છે, એક વાયર દ્વારા જ બધા નેટવર્ક, બધા પીસી અથવા બધા યુનિટ આપણે કનેક્ટ કરેલા છે. પણ આમાં ફરક શું છે કે આમાં એક ક્લોઝ લૂપ જેવી ક્લોઝ લૂપ બને છે સ્ટ્રક્ચરમાં, ત્યારે બસ ટોપોલોજીમાં ક્લોઝ લૂપ નહોતું, એક લિનિયર લાઇન હતી. આ લૂપ આપણી ક્લોક વાઇઝ પણ હોઈ શકે અને એન્ટી ક્લોક વાઇઝ પણ હોઈ શકે. આ છે ડેફિનેશન. રિંગ નેટવર્ક ઇઝ અ વન વેર ઓલ ધ વર્ક સ્ટેશન એન્ડ અધર ડિવાઇસ આર કનેક્ટેડ ઇન ધ કન્ટિન્યુઅસ લૂપ, ઇટ ઇઝ અ નો સેન્ટ્રલ સર્વર. હવે રિંગ ટોપોલોજી શું કે, ઇન અ રિંગ નેટવર્ક એવરી ડિવાઇસ એક્સેક્ટલી, એટલે આમાં શું છે, જો તમે વિચારો કે એક ડિવાઇસ છે ને બે એના નેબરહુડ ડિવાઇસ થશે. બસ ટોપોલોજીમાં એવું નહીં હોય, ફર્સ્ટ અને લાસ્ટની બાજુમાં એક એક જ ડિવાઇસ હશે, ત્યારે આમાં બધાને આમ તમારે ફિગર ઓળખવી હોય રિંગ ટોપોલોજીનું, તો ખાસ એ ધ્યાન રાખવાનું કે એક ડિવાઇસ બીજા બે ડિવાઇસ સાથે કનેક્ટ હોવા જોઈએ. બધા પ્રમાણના એક ડિવાઇસ બીજા બે ડિવાઇસ સાથે કનેક્ટ હોય તો જે રિંગ ટોપોલોજી બને છે. અને એ કેવી હોય છે, લૂપ જેવી, મીન્સ કે એના કોઈ પણ છેડો નહીં મળે આપણને, કોઈ પણ છેલ્લો નોડ છૂટો નહીં હોય, તે આખું ક્લોક વાઇઝ અથવા તો એન્ટી ક્લોક વાઇઝ લૂપ બનાવેલી હોય છે. રિંગ કોમ્યુનિકેશન હવે એડવાન્ટેજ ઓફ ધ રિંગ ટોપોલોજી. અહીંયા આ આપણું ટોપોલોજી છે ક્લોક વાઇઝ, શું છે, ઇઝીઅર ટુ મેનેજ અને લોકેટ ડિફેક્ટિવ નોડ કેબલ પ્રોબ્લેમ, વેલ સુપોર્ટ ધ ટ્રાન્સમિશન ઓફ ધ સિંગલ ઓવર એન્ડ લોંગ ડિસ્ટન્સ. મીન્સ કે લેન્ડ નેટવર્ક માટે છે ને આ એક બહુ મહત્વની, મીન્સ કે બહુ ઉપયોગી પ્રકારની ટોપોલોજી છે રિંગ કોમ્યુનિકેશન. અને આપણે આમાં બહુ બધા પીસી એકસાથે કનેક્ટ કરી શકીએ છીએ, મીન્સ કે હેન્ડલ હાઈ વોલ્યુમ નેટવર્ક ટ્રાફિક, એક સાથે બહુ બધા પીસી પણ કનેક્ટ થઈ ગયા હોય તો આ ટોપોલોજી વ્યવસ્થિત કામ કરે છે. બસ ટોપોલોજીમાં શું હતું, અમુક લોકલ એરિયા માટે, મીન્સ કે લોકલ 5-6 પીસી હોય કે એના માટે સુટેબલ હતું. આવડું આ કેવું છે, આ એક પ્રકારનું એડવાન્સ બસ બસ ટોપોલોજી છે, પણ ખાલી ક્લોઝ લૂપ બનાવવાની આવે. આ તો આપણું એડવાન્ટેજ ઓફ ધી રિંગ ટોપોલોજી. અને ડિસએડવાન્ટેજમાં શું છે, એક્સપેન્સિવ છે, આમાં પણ કેબલ અને નેટવર્ક કેબલ વધારે જોઈએ છે, અને બસ ટોપોલોજી જેટલું પોપ્યુલર નથી. આ બસ ટોપોલોજી જેટલું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તો માત્ર જાણકારી માટે મૂકેલા છે, એ તમારા સિલેબસમાં પણ નથી. ખાલી તમારે આમાં એટલી જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે તમને ફિગર કઈ રીતના છે, તમને ઓળખતા આવડવું જોઈએ. આ 5-7 આપણી ટોપોલોજી છે, એમાંથી કોઈ પણ બે તો એમસીક્યુમાં તમારે પૂછાશે જ તે. હવે
છે ટ્રી ટોપોલોજી. ટ્રી ટોપોલોજી શું છે જોતા શું લાગે છે કે બે સ્ટાર ટોપોલોજી ને બસ ટોપોલોજી દ્વારા મેસઅપ કરેલું છે. આપણે બસ ટોપોલોજીનો સિંગલ વાયર થઈ ગયો, એની આરે બે સ્ટાર ટોપોલોજી, મીન્સ કે એક પ્રકારનું મિક્સઅપ છે. ઇટ હેઝ અ રૂટ નોડ એન્ડ ઓલ અધર નોડ્સ આર કનેક્ટેડ ટુ ફોર્મિંગ ધ હેરાર્ચી, ઇઝ ઓલ્સો કોલ્ડ ધ હેરાર્ચિકલ ટોપોલોજી. હવે આમાં કંઈ નથી, ટ્રી ટોપોલોજીમાં શું છે, મેઇન કેબલમાંથી અલગ અલગ નોડ પડતા હોય, મીન્સ કે આપણે બસ કેબલ બસ ટોપોલોજી જોયું હતું એ જ પ્રકારનું છે. એક સિંગલ યુનિટ કેબલ છે, એની સાથે આ બધા નોડ પડે છે. બસ ટોપોલોજીમાં શું હતું કે અહીંયા એની સાથે એક જ પીસી હતો અથવા તો એક જ યુનિટ હતો, પણ જ્યારે ટ્રી ટોપોલોજીમાં શું છે કે અહીંયા બસ ટોપોલોજીમાં એક જ પીસી હોવાની હતું, ત્યારે આમાં શું છે આખે આખું એક સ્ટાર નેટવર્ક છે આની પાસે. હવે આમાં તમે જેટલા મૂકવા હોય તેટલા સ્ટાર નેટવર્ક મૂકી શકો. તો આ થઈ ગયું આપણી ટ્રી ટોપોલોજી. ઇન શોર્ટ, ટ્રી ટોપોલોજી એ છે તે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું મિક્સઅપ છે. એક્સટેન્શન ઓફ ધ બસ એન્ડ સ્ટાર ટોપોલોજી એડવાન્ટેજ છે એનું મિક્સઅપ છે. જે એક્સપેન્શન ઓફ ધ નોડ્સ ઇઝ પોસિબલ એન્ડ ઇઝી એન્ડ મેનેજ એન્ડ મેન્ટેન થાય છે, મીન્સ કે એડવાન્ટેજ આના સ્ટ્રી ટોપોલોજીના કઈ આવશે, તે સ્ટાર ના આવશે અને બસ ના આવશે તે. હવે ડિસએડવાન્ટેજ શું થશે કે બહુ વધુ પડતું કોસ્ટલી છે એક તો, કારણ કે બે ટોપોલોજી મિક્સ કરવું હોય એટલે બંનેનો કોસ્ટ કમ્બાઈન થશે, કેબલ વધારે જોઈએ છે, બહુ વધારે પ્રકારના નોડ આવશે આમાં, અને નોડ આવશે એટલે મીન્સ કે કોઈ પણ એક નોડ આપણે ધારો કે એમાં ખરાબી આવતી હોય તો એને ગોતવું મુશ્કેલ રહેશે, વધુ પડતા નોડ છે એટલે. અને જો આમાં સ્ટાર ટોપોલોજી નું હોય કે સેન્ટ્રલ હબ ફેલ થાય તો નેટવર્ક ફેલ થઈ જાય, સેમ આમાં એ જ વસ્તુ છે કે જો આ સેન્ટ્રલ હબ ફેલ થશે તો આ નેટવર્ક અહીંથી ફેલ, આ સેન્ટ્રલ હબમાં કંઈ ડેમેજ હશે તો આ નેટવર્ક ફેલ. આ થઈ ગયું આપણું ટ્રી ટોપોલોજી. હવે છે મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજી શું કહે છે, મેશ ટોપોલોજી ઇન્વોલ્વ કોન્સેપ્ટ ઓફ ધ રાઉટર્સ રૂટ્સ અનલાઈક ઈચ ઓફ ધ પ્રિવિઝન ટોપોલોજી. મેશ ટોપોલોજી શું છે, ઇટ ઇઝ ધ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ટુ ધ અધર નોડ્સ એન્ડ ડિવાઇસ. ટ્રાફિક ઇઝ કેરીડ ઓનલી બિટવીન ધ ટુ ડિવાઇસ ઓર અ નોડ ટુ વિચ ઇટ ઇઝ કનેક્ટેડ. મેશ ટોપોલોજીની ફિગર આ છે. જો આમાં શું છે, એક આ લૂપ ટોપોલોજી છે આપણે જોયેલી, તે રિંગ ટોપોલોજી અથવા લૂપ ટોપોલોજી, અને એ રિંગ ટોપોલોજીને ફરીથી એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કરેલા છે વાયરના. એનો મતલબ કે આ મેશ ટોપોલોજીનું એક યુનિટ બાકીના બધા યુનિટ સાથે કનેક્ટેડ હશે. આ એક પીસી છે તો આ આ ટોપોલોજીમાં ટોટલ આપણી પાસે કેટલા 6 યુનિટ છે, તો એક છે એ બધા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. તો એ થઈ ગયું આપણું મેશ ટોપોલોજી. ફિગરમાં પૂછાય તો તમારે બસ ટોપોલોજી હતું ને, તો એમાં એક સાથે એક જ પીસી કનેક્ટેડ હતું. પછી હતું આપણું સ્ટાર ટોપોલોજી, તો એમાં સેન્ટ્રલ સર્વર વાળું હતું. પછી એવું આપણું લૂપ અથવા તો રિંગ ટોપોલોજી, એમાં શું હતું કે ક્લોઝ લૂપ બનાવતી હતી અને એક પીસી એક યુનિટ બીજા બે યુનિટ સાથે ભેગું હતું. એના પછી આવ્યું આપણું ટ્રી ટોપોલોજી. તો ટ્રી ટોપોલોજીમાં શું હતું, બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીનું કોમ્બિનેશન. હવે આવશે મેશ. મેશ એટલે શું થશે, એક જાળી, જાળી જેવી રચના. તો આમાં શું થશે, એક ટોપોલોજી એક યુનિટ છે એ બાકીના બધા યુનિટ સાથે કનેક્ટેડ હશે, તો એ થશે આપણું મેશ ટોપોલોજી. હવે મેશમાં શું છે, તો સિમ્પલ છે કે એક પીસીનું તમે ઇન્ફોર્મેશન બાકીના બધા પીસીમાં અને બધા એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે એટલે એકદમ સ્પીડથી તમે કરી શકશો કામ. ઈચ કનેક્શન કેન કેરી ઇટ્સ ઓન ડેટા એન્ડ લોડ. પછી કોઈમાં પણ ફોલ્ટ આવશે, કંઈ પણ ફોલ્ટ, ધારો કે આ પીસીમાંથી આ પીસીમાં આપણે યુનિટ ઇન્ફોર્મેશન મોકલીએ છીએ અને જતી નથી તો ફોલ્ટ આવશે, તો એનો મતલબ આપણે તરત પકડી શકશું કાં તો આ કેબલમાં ફોલ્ટ છે એમ.
એટલે આનું આપણે ચેકિંગ કરવું હોય અને ફોલ્ટ ડાયગ્નોસિસ કરવા હોય તો ઇઝીલી થાય છે અને આપણે સિક્યુરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ તો ખબર જ છે કે કેબલ બહુ બધો યુઝ થશે, ઇન્સ્ટોલમેશન થોડુંક ડિફિકલ્ટ છે અને વાયરિંગ રિક્વાયર્ડ છે. હવે લાસ્ટનું આપણે છે બ્રિજ ટોપોલોજી. તો ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ ટુ ઓર મોર ટોપોલોજી, ધેરફોર ઇઝ કોલ્ડ હાઇબ્રિડ ટોપોલોજી. મીન્સ કે હાઇબ્રિડ ટોપોલોજી શું છે? અત્યાર સુધીની આપણે જેટલી ટોપોલોજી જોયા એનું બધાનું મિક્સઅપ આવે, બધાનું મિક્સઅપ, એક બે કોઈ પણ બે વસ્તુ બે ટોપોલોજીનું મિક્સઅપ હોય અથવા તો બધી ટોપોલોજીનું મિક્સઅપ હોય કે બધા કોમ્બાઈન હોય એને કહેવાય હાઇબ્રિડ ટોપોલોજી. હાઇબ્રિડનો શું છે એડવાન્ટેજીસ? કે ક્રિએબલ એઝ અ એરર ડિટેક્ટિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ ઇઝ ઇઝી. આપણે સેમ આગળનું જોયું તેમ કે કોઈ પણ ટ્રબલ અથવા કોઈ પણ એરર અથવા તો કોઈ પણ ફોલ્ટ આવે તો જલ્દીથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. ઇફેક્ટિવ છે, ફ્લેક્સિબલ છે, આ બધું છે આપણું હાઇબ્રિડ ટોપોલોજી. અને ડિસએડવાન્ટેજીસ શું છે કે ડિઝાઇન એની કોમ્પ્લેક્સ છે અને ક્રોસલી છે. આ જો સેમ ટ્રી ટોપોલોજી પણ એક પ્રકારની હાઇબ્રિડ ટોપોલોજી છે, પણ એનું હાઇબ્રિડ ખાલી બે જ છે, બસ અને આપણે જે બીજું જોયેલું હતું તે સ્ટાર, એ બંનેનું કોમ્બિનેશન કરશું ને બેનું તો આપણે બનશે ટ્રી ટોપોલોજી. પણ ટ્રીનું આ આપણે લાસ્ટમાં જોયું તે રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, બે થી ત્રણ વધારે પ્રકારનું આપણે જે પ્રમાણે જરૂરી હોય તે પ્રમાણે મેશઅપ કરશું ને તો બનશે હાઇબ્રિડ ટોપોલોજી. હાઇબ્રિડ ટોપોલોજી છે તે આપણે આપણા યુઝ પ્રમાણે મોડિફાઈ કરી શકીએ છીએ. તો આ હતી આપણે એટલે સુધીની અહીંયા સુધીનું આપણે જોયું આજે, બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ, ટ્રી, મેશ અને હાઇબ્રિડ. આ લેન, મેન અને વેન એ આપણે આગલા લેક્ચરમાં જોઈ શક્યા હતા. આ હતું ટાઈપ ઓફ ધી ટોપોલોજી અને આ બંને વસ્તુ કવર થાય છે ટાઈપ્સ ઓફ ધી નેટવર્ક. તો અહીંયા સુધી આપણે રાખીએ. ત્યાં સુધી તમારો આજનો દિવસ શુભ થાય, કેવી શુભકામના.